ચટણી બનાવવા માટે આપણે પ્રેશર કુકર લઈ લઈશું, તમે ચાહો તો સેમ રીતે કઢાઈમાં પણ બનાવી શકો છો. તો એમાં મેં મીઠું એડ કર્યું છે અને મીઠાને ચારે બાજુ આપણે સરખી રીતે સ્પ્રેડ કરી લઈશું. તો આપણે કુકરને 10 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર પ્રીહીટ થવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે જે બ્રાઉનીનું બેટર છે એ રેડી કરીશું. તો બ્રાઉની બનાવવા માટે અહીંયા મેં 1/2 કપ મેંદો લીધો છે, એમાં 3 મોટી ચમચી આપણે કોકો પાવડર એડ કરીશું અને 1/3 કપ આપણે એમાં જે દળેલી ખાંડ આવે છે એ એડ કરીશું. તો આ બધી વસ્તુને આપણે ચાળવાની છે એટલે ડાયરેક્ટ ચાળણીમાં આપણે લઈ લઈશું. તો અહીંયા આપણે બેકિંગ પાવડર લીધો છે 1/2 નાની ચમચી. તમારે અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો, આપણે ફક્ત બેકિંગ પાવડરનો જ ઉપયોગ કરવાનો છે. તો આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે ચાળી લઈશું. તમે કોઈ પણ કેક બનાવો યા કુકીઝ બનાવો એમાં સેમ પ્રોસેસ જ મોસ્ટ ઓફ રહે છે. તો અહીંયા મેં 1/2 કપ હુંફાળું ગરમ દૂધ લઈ લીધું છે, એમાં 1 ચમચી મેં કુકિંગ ઓઇલ એડ કર્યું છે અને 1 ચમચી મેં વેનીલા એસેન્સ યુઝ કર્યું છે. તો આપણે બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું. દૂધ આપણે ફક્ત આપણે આંગળી ગોળી અને આપણે થોડું ગરમ ફીલ થાય એટલું જ હુંફાળું ગરમ લેવાનું છે. તો બસ આપણે આ બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા હું કેરેમલ સોસનો યુઝ કરવાની છું. તમે ચાહો તો કેરેમલ કલરનો પણ ઉપયોગ કરી શકો છો, તમને આ ઇઝીલી કોઈ પણ બેકરી શોપ પર મળી શકે છે. તો આનો કોઈ ફ્લેવર નથી આવવાનું આમાં, ફક્ત આનો લુક સારો લાગે એટલા માટે આપણે યુઝ કરવાનું છે. આ એકદમ ઓપ્શનલ છે. તો બસ આપણે આ એડ કરીશું એટલે હું હલાવીશ એટલે તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ બ્રાઉન થઈ જશે. તો તમારે ના અવેલેબલ હોય તો સ્કીપ પણ કરી શકો છો, બસ આ ફક્ત એનો લુક સારો દેખાય એટલા માટે યુઝ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન કલરનું થઈ ગયું છે. તો અહીંયા મેં બેકિંગ ટ્રે લઈ લીધી છે, એમાં બટર પેપર મૂકી દીધું છે અને જે આપણે આ જે મિક્સચર રેડી કર્યું હતું એમાં એડ કરી લેવાનું છે. તો બસ આપણે એને બેટરને અંદર ટ્રેમાં લઈ લીધું છે. તો અહીંયા મેં ચોકલેટ કમ્પાઉન્ડ લીધી છે અને નાના નાના ટુકડા કરી લીધા છે. જો તમારી પાસે ચોકલેટ કમ્પાઉન્ડ ના હોય તો તમે કોઈ પણ ચોકલેટને આવી રીતે નાની નાની કરીને એની ઉપર સરખી રીતે સ્પ્રેડ કરી લેવાની. એક સરખી ચારે બાજુ મેં બસ ચોકલેટ કમ્પાઉન્ડ સ્પ્રેડ કરી લીધી છે. તો અહીંયા મેં બદામ અને અખરોટને પણ સરખી રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરી લીધા છે. આમાં આ અખરોટ અને બાદામ યુઝ કરવાથી એનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે. તો બસ આપણે જે પ્રીહીટ કરવા માટે મૂક્યું હતું કુકર એમાં એક સ્ટેન્ડ મૂકી દઈશું અને એને આપણે બેક થવા માટે મૂકી દઈશું. તો આને મીડિયમ ગેસ ઉપર આપણે 25 મિનિટ માટે બેક થવા દેવાનું છે. અહીંયા મેં એની સીટી અને રિંગ કાઢી લીધી છે. તો બસ 25 મિનિટ માટે આપણે એને કૂક થવા માટે મૂકી દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. તો બસ 25 મિનિટ થઈ ગઈ છે અને આપણી જે બ્રાઉની છે એ રેડી છે. તમે ચાહો તો એને ચેક કરી શકો છો. જો તમે વચ્ચેથી એની જે ચોકલેટ છે મેલ્ટ થઈ હશે એટલે તમે ચાકુ કે ગમે તે નાખશો તે ભીનું આવશે એટલે આપણે સાઈડ ઉપરથી એને ચેક કરવાનું. તો બસ આ કોરું આવે છે. તો મોસ્ટ ઓફ આપણી બ્રાઉની છે એ રેડી થઈ ગઈ છે અને તમે રાઈટ 25 મિનિટ સુધી બેક કરશો એટલે રેડી થઈ જશે. તો બસ હવે આ ઠંડી પણ થઈ ગઈ છે અને જે ચોકલેટ ઓગળી ગઈ હતી એ પણ ફરીથી પાછી સેટ થઈ ગઈ છે. તો આપણે ચાકુની મદદથી કિનારીથી એને બહાર કાઢી લેવાની છે. તમારે એને એકદમ સાચવીને બહાર કાઢવાની છે કારણ કે આપણે જે ઉપર બધું લગાવ્યું છે બદામ ને અખરોટ એ નીકળી ના જાય. તો બસ આ જ રીતે આપણે એને સાચવીને કાઢી લઈશું અને એનું નીચેનું જે બટર પેપર છે એ પણ હવે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે બ્રાઉની છે કેટલી સરસ લાગી રહી છે. તો તમે નીચેથી પણ જોઈ શકો છો એકદમ પરફેક્ટ કૂક થઈ છે. તો બસ આપણે હવે એને એક ટ્રેમાં લઈ લઈશું અને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બ્રાઉની એકદમ સરસ બની છે. તો તમે જોઈ શકો છો કે આ એકદમ સ્પોન્જી બની છે અને એનો લુક પણ એટલો સરસ લાગી રહ્યો છે અને ખાવામાં પણ એ એકદમ ટેસ્ટી બની છે. તો બસ હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે એને ચાહો તો આમ ઠંડી પણ સર્વ કરી શકો છો, પણ બ્રાઉનીમાં આઈસક્રીમ જોડી હોય તો મજા જ ઓર હોય. તો બસ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં આમ પણ સર્વ કરી શકીએ છીએ, પણ હું અહીંયા 2 બ્રાઉની લઈ લઈશ અને એને માઇક્રોવેવ જે ટ્રે છે એમાં લઈ લઈશ અને 1 મિનિટ માટે હું એને માઇક્રોવેવ કરી લઈશ. તો બસ અહીંયા મેં માઇક્રોવેવ પ્લેટ લઈ લીધી છે અને 1 મિનિટ માટે હું એને માઇક્રોવેવ કરી લઈશ. તમે ચાહો તો ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડી પણ સર્વ કરી શકો છો. તો આ 1 મિનિટ થઈ ગઈ છે.
તો એ ગરમ થઈ ગઈ છે અને હવે હું એના પર વેનીલા આઈસક્રીમ એડ કરીશ. આ ચોકલેટ ફ્લેવરની બ્રાઉની છે એટલે એને કોન્ટ્રાસ્ટમાં આપણે વેનીલા આઈસક્રીમ લઈશું એટલે એનો ટેસ્ટ એકદમ યમ્મી લાગશે. તો બસ આપણે એને વેનીલા આઈસક્રીમ ઉપર મૂકી દઈશું. તમે જોશો તો આ બ્રાઉની ગરમ છે એટલે આઈસક્રીમ પણ થોડો સ્પ્રેડ થશે. તો અહીંયા મેં થોડો ચોકલેટ સોસ અને ચોકલેટ પાવડર થોડો સ્પ્રિંકલ કરી દીધો છે. તો બસ આપણી એકદમ યમ્મી ચોકલેટ બ્રાઉની તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આઈસક્રીમ પણ સ્પ્રેડ થયો છે એટલે ચોકલેટ બ્રાઉની એકદમ મસ્ત લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.